Hi, this is Double DIXI 8 Lake Dixie. I hope you are doing good. Ane, I'm here for not for the review. This is a reaction video for Money Heist. Money Heist ko unto ghada mane hum correct karwa avi jaye che. But you know, British accents ma alag che, Indian accent na alag che, American accent alag che. So let's just say Money Heist jeno fourth part avi gayo. I know I'm little late, but actually hu che hum pelu quarantine time ma evi gadbad thai gayi dine. But let's move on. So yeah, let's talk about Money Heist. You know, fourth part aave ho. Tokyo ni baat kariye. Mane bahut sensible lagi thi aur chokri bahut powerful lagi thi. But aa part ma mane utha ki aane to professor ka plan pakadwa mate jagi thi. Iske siwa uske paas koi kaam hi nahi hai. Je dadbada ti kare thi tumne uthai ke Toby. Kya maam kare thi? એની સાથે એનો બોયફ્રેન્ડ રિયો જેની સાથે બ્રેકઅપ પેચઅપ ચાલે છે. આપણા ગ્રુપમાં કોઈ બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ હોય ને એ લોકો બ્લોક અનબ્લોક રમે ને એક્ઝેક્ટલી તમને એના જેવું લાગે. જો કે રિયોને લાસ્ટ આઈ થિંક પાર્ટ પછી અનુલોમ વિલોમ અને મેડિટેશનની વધારે જરૂર હતી. કોઈકને જાણવું હોય તો ચોક્કસ મને કોન્ટેક્ટ કરે આ ભાઈ માટે, જે ભાઈ એકચ્યુઅલી પોતાની એક્સમાંથી બહાર નથી આવી રહ્યા, પોતાના ટ્રોમામાંથી બહાર નથી આવી રહ્યા અને એમાં એક મોટો ધબડકો કરી દે છે. શું કરે છે? બેંક નો જે ચીફ સિક્યોરિટી ઓફિસર છે ગાંડિયા, એને જવા દે છે. એનું નામ છે ઓકે GAANDIA. અમુકને લાગે છે કે અક્ષય કુમાર જેવું લાગે છે, બટ એને જોઈને તમને એવું થાય કે કેટલો બ્રુટલ માણસ છે. આ એનાથી પડી જ નથી, બટ સ્ટીલ વોટ એવર હી ડઝ એ બેંક અને પોતાની ડ્યુટી પ્રમાણે બરોબર કરે છે. હવે એની અંદર ભરી જાય છે બિચારા મોનિકા અને ડેનવર. સો ડેનવર ના માટે મોનિકાને એવું લાગે છે કે એ લડકા મેરી લે ઠીક નહીં આવે. અત્યાર સુધી એને રિયલાઇઝ ના થયું અને આ સિઝનમાં એવું રિયલાઇઝ થાય છે કે આ તો બહુ વાયોલેન્ટ છે, આની સાથે હું કેવી રીતે રહી શકું. અને પેલો બિચારો ડેનવર કહે કે સી આઈ એમ સોરી મોનિકા, જે થશે જોઈ લેજો. પેલે કે ના બિલકુલ નહીં. અને એમાં કુછકો જોતા એનો સીન રિક્રિએટ થાય છે. એક સેકન્ડ માટે મને એવું લાગ્યું કે મોનિકા પાર્ટી બદલશે, પણ એને નથી બદલી. ડોન્ટ વરી. સો લેટ્સ ટોક અબાઉટ હેલસિંકી, નૈરોબી એન્ડ બોગાટાનો કેમિસ્ટ્રી. પ્યાર દોસ્તી હૈ, દોસ્તી પ્યાર હૈ. વો મેરી દોસ્ત નહીં બન સકી તો મેં ઉસે પ્યારી નહીં કર સકતા, સમથિંગ લાઈક દેટ હેપન્સ. અને તમને એવું થાય કે ભાઈ આ લોકો બેંકમાં ચોરી કરવા સિવાય બીજું બધું જ કરે છે. અને કોઈક પ્રેમ એક્સપ્રેસ કરે છે, કોઈક નફરત એક્સપ્રેસ કરે છે, અંદર અંદરની બબાલો ચાલે છે એ રિઝોલ્વ કરે છે. અહીંયા ફ્રેન્ડ એકબીજાને સલાહ આપતા હોય કે તું આમ ના કર, તું પેલું કરે. એટલે મને એવું થાય કે એક મિનિટ, એના માટે બોલિવૂડ મસાલા મૂવી છે, તમે ચોરી કરો ને પ્લાન બતાવો અમને શું થાય છે. લેટ અસ સી ધેટ. બટ વો હોતા હૈ, બીચ બીચ મેં પતા ચલતા હૈ કે બર્લિન એન્ડ પાલમોરા મને હતું જ. જો કે બર્લિનને બેસ્ટ ઓફ ધી ડાયલોગ્સ આપવામાં આવ્યા છે. પાલમોરાની સાથે પ્રેમને એકવાર ડિફાઈન કરતો હોય છે. મેં બહુ સરસ વસ્તુ કહે છે કે બિટ્રેયલ ઇઝ ઇનહેરિટિંગ પાર્ટ ઓફ લવ. ગજબ ડાયલોગ છે. એવો જ એક ડાયલોગ ટોક્યોના પણ છે. આઈ રીડ ઇટ ફોર યુ દેટ ટોક્યો સેઝ. એક સેકન્ડ, મેં લખીને રાખ્યું છે સ્પેશિયલી. આ ડાયલોગ બહુ સરસ છે. દેટ ઓકે, દેર આર ઓલવેઝ હેપીયર ડેઝ ટુ રિમેમ્બર, ધ મોર બીપ યુ આર ધ હેપીયર ધોઝ ડેઝ સીન ટુ બી. અહીંયા બીપની જગ્યાએ એક વર્ડ લગાવી દેવો. સો યા, આની સાથે સાથે આરતું રીતોની વાત કરું. એ બિરયાની અને પુલાવમાં રહેલી ઇલાયચી છે, ચાની ઉપર જામતી મલાઈ છે અને મસ્ત ગુજરાતી દાળમાં આવતી કડવી કડવી મેથી છે. તમને ગમે છે? આઈ મીન વાય ઇઝ હી હિયર? મને આઈડિયા જ નથી. મને એવું લાગે છે પ્રોફેસરનું એક હિડન કેરેક્ટર છે જે ક્યારેક ચોરી પૂરી થશે, ક્યારેક એનો લાસ્ટ સીઝન ને પાર્ટ આવશે ત્યારે ખબર પડશે કે એ તો અપના એ આદમી નીકળા. પ્રોફેસરની સાથે આ સિઝનમાં કંઈક ગડબડ જ થાય છે. એક તો બિચારો ડિપ્રેસ, એને એવું ફેક એન્કાઉન્ટર લિઝબનનું બતાવવામાં આવ્યું. એના પછી એને ટેન્શન થઈ ગયું કે હવે હમ ક્યા કરેંગે, મેં બદલા દૂંગા, મેં લા મેં ભૂલવા. અને એની વચ્ચે એનું સ્ટેટસ થોડું ખલી જાય છે, પણ પછી હી ઇઝ કમિંગ બેક ટુ નોર્મલ. અને એમાં છેલ્લે ઇન્સ્પેક્ટર અલિસિયાના હાથે ખાલી પકડાઈ જાય છે. બિચારા નસીબમાં જબરું છે. પહેલાં લિઝબને પકડ્યો તો આમાં એલિસિયાએ પકડ્યો. જો કે એલિસિયા પ્રેગ્નન્ટ છે એટલે મને એવું લાગી રહ્યું છે બિચારા અઝ્યુમિંગ કે એની ડિલિવરી આ પ્રોફેસર અને લિઝબન ભેગા થઈને જ કરાવડાવશે. તમે જોજો એવો એકાદ એપિસોડમાં આવશે ને આવશે જ. સિમિલારિટીઝ ઘણી છે પહેલાંની સિઝન્સ અને આ સિઝનમાં. એટલે પહેલાં પ્લાન બનાવે છે, ચોરી કરવા જાય છે. પહેલાં રિયો પકડાય છે, આમાં લિઝબન પકડાય છે. રિયોનો છોડાવે છે, લિઝબનને છોડાવે છે. પહેલાં ઇન્સ્પેક્ટર લિઝબન હોય છે, આમાં ઇન્સ્પેક્ટર એલિસિયા હોય છે. અને પહેલાં પણ અંદર લોકો ભરાઈ જતા હોય છે આર્તુરિતોની સાથે, આમાં પણ લોકો અંદર ભરાઈ જાય છે આર્તુરિતોની સાથે જ.
So let's see what happens. I'm a part ni episode 5th paji must say action sequence. So in fact episode 5th is the best. Jema chief of security ni upar attack karvama aave se. પ્રેમ ની ડેફિનેશન બહુ બધી ખબર પડે છે, જે પણ હોય ગમે તે હોય, પણ એ લોકો એ લોકડાઉન માં જ આ સીઝન પતાવી દેવા જેવી હતી, બહુ સ્ટ્રેચ કર્યું. આઈ મીન હવે એવું સાંભળવામાં આવ્યું છે કે ડિસેમ્બર 2021 માં એ લોકો નેક્સ્ટ પાર્ટ લઈને આવશે. 2021 લાઈક હુ નોઝ, ત્યારે ઇન્ટરેસ્ટ ના ઉડી જાય તો સારું, અધરવાઇઝ આવી બધું ફટાફટ પતાવી દેવું જોઈએ. લેટ મી નો હાઉ ડુ લાઈક ઇટ, એન્ડ ઇફ યુ લાઈક ઇટ શેર કરો એન્ડ કમેન્ટ કરો એન્ડ પ્લીઝ સબસ્ક્રાઈબ ધ ચેનલ એન્ડ જસ્ટ સ્ટે ઇન ટચ એન્ડ રિમેમ્બર આઈ લવ યુ. કીપ સેનિટાઈઝિંગ યોર હેન્ડ, સ્ટે હોમ, સ્ટે સેફ, બાય.